બાગોળિયા તાલુકાના ઝવેરપુરા ગામે એક નિર્દોષ 12 વર્ષની કિશોરીને હવસનો ભોગ બનાવનાર નરાધમ રોહિત નાયકને વાગોળિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલને હવાલે કર્યો છે. વાગોળિયાના ઝવેરપુરા ગામે 12 વર્ષની કિશોરી પર ગામના જ રોહિત નાયકે દુષ્કર્મ ગુજરાતા ચર્ચા મચી જવા પામી છે. આ ઘટનાને પગલે નાનકડા એવા ઝવેરપુર ગામમાં યુવક વિરુદ્ધ રોષની લાગણી ફેલાઈ છે. વાગોળિયાના ઝવેરપુરા ગામે 12 વર્ષની કિશોરી સંધ્યા તાણે ગામમાં દુકાનેથી પરત ફરી રહી હતી ત્યારે કિશોરીની એકલતાનો લાભ લઈ ગામમાં રહેતો રોહિત નાયક કિશોરીનું મોડું દબાવી પાસે આવેલા બંધમકાનના બાથરૂમમાં લઈ ગયો હતો ને કિશોરીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો. તો દુષ્કર્મ આશરી કિશોરીને સ્થળ પર છોડી યુવાન ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં જેમ તેમ ઘરે પહોંચેલી કિશોરીને જોઈ તેની માતા હેતબેટ થઈ જવા પામી હતી. કિશોરીએ પોતાની સાથે બનેલી ઘટના માતાને કરતા કિશોરીની માતાએ નરાધમ રોહિત નાયક વિરુદ્ધ વાગોળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો ઇજાગ્રસ્ત કિશોરીને સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. વાગોળિયા પોલીસે દુષ્કર્મ તેમજ પોસ્કો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં દુષ્કર્મી રોહિત નાયકની ધરપકડ કરી જેલને હવાલે કર્યો હતો. તો ઘટનાને પગલે નાનકડા ઝવેરપુરા ગામમાં લોકોએ દુષ્કર્મ આચરનાર યુવાન પર ફટકાર વરસાવ્યો હતો. અને ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી રાજ્યમાં નાની બાળાઓ પર રોજબરોજ દુષ્કર્મની ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે બેટીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા છે. બજરંગ શર્માનો રિપોર્ટ, વાગોળિયા.